સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ભાગપુર ખાતે આવેલી દૂધ મંડળીના સેક્રેટરી સામે ઊંચા પદની બૂમડાને લઈને ચેરમેન વાઇસ ચેરમેન સહિત સભ્યો દ્વારા બૂમડા ઉઠવા પામી છે તો છેલ્લા 3 વર્ષથી ઓડિટ ના થયું હોવાનું પણ જણાઈ રહ્યા છે. પ્રાંતિજ તાલુકાના વાઘપુર ખાતે આવેલ દૂધ મંડળીમાં છેલ્લા 3 વર્ષથી ઓડિટ ના થયું હોય અને દૂધ મંડળીના સેક્રેટરી દ્વારા ઊંચાપત થઈ હોવાના આક્ષેપ સાથે બૂમડા ઉઠવા પામી છે તો દૂધ મંડળીના ચેરમેન દ્વારા ઓડિટ કરાવવા માટે જિલ્લા રજિસ્ટ્રાર ઓફિસ ખાતે પણ લેખિતમાં જાણ કરવામાં આવી છે. છતાં જવાબદાર તંત્ર દ્વારા આજ દિન સુધી મંડળીમાં ખાતે ઓડિટ કરવામાં આવ્યું નથી તો બીજી બાજુ ઓડિટ ન થતાં ઊંચાપાત થઈ હોવાનું સ્પષ્ટપણે જણાઈ આવે છે. તો બીજી તરફ દૂધ મંડળીના સેક્રેટરી રાઠોડ કોદરશ્રી પ્રતાપસિંહે પણ જણાવ્યું હતું કે હિસાબ થાય તો હું જે કંઈ ભરવાની રકમ થાય તે ભરવા તૈયાર છું અને 50,000 તો કાલે જ ભર્યા છે અને હિસાબ થશે ને જે બાકીની રકમ નીકળશે તે પણ ભરવા તૈયાર છું. તો દૂધ મંડળીના ચેરમેન રાઠોડ અજીતસિંહ પરબતસિંહ તથા વાઇસ ચેરમેન રાઠોડ અરવિંદસિંહ બાબુસિંહ સહિત સભ્ય દ્વારા આ અંગે લેખિતમાં અરજી પણ કરી છે ત્યારે અરજી કર્યા બાદ પણ ઓડિટ ન થતાં હાલ તો ચેરમેન વાઇસ ચેરમેન સહિતના સભ્યોનો ગુસ્સો સાતમા આસમાને છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે જો ખરેખર ઓડિટ થાય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય ત્યારે જિલ્લા રજિસ્ટ્રાર કચેરી દ્વારા કુંભકરણ નિંદ્રામાંથી જાગીને ઝડપી ઓડિટ કરાવે તેવી માંગ પણ ઉઠવા પામી છે. ત્યારે હાલ તો આ આક્ષેપવાળી દૂધ મંડળીમાં ઝડપી ઓડિટ કરાવે અને જે તે જવાબદાર સામે ઝડપી કાર્યવાહી થાય તેવી માંગ ઉઠવા પામી છે. રાવલ ZSTV પ્રાંતિજ. ડેરીમાં પ્રોબ્લેમ છે સાહેબ. અને અમારે 27 એકે ઓડિટ કરવા માટે અરજી આપેલી તો એ કરી નથી એટલે રજિસ્ટ્રાર સાહેબને મારે પૂછવું છે કે તમને ઓડિટ કરવામાં શું તકલીફ છે? કેમ ઓડિટ કરાવવું છે? ઓડિટમાં થોડું ગરબડ લાગે છે. પૈસા સુઈ નહીં બેંકમાં, જે નફો કરીએ છીએ એ પણ પૈસા સુઈ નહીં. આ ત્યારથી માર્ચ એન્ડિંગ પહેલાં અમારે ઓડિટ કરી અને પાયલી મૂકી દઈ એવું સેક્રેટરીએ કીધેલું, બરાબર નહીં. નહીં આ તો 2 મહિના થયા પણ એને પૈસા આપતા નથી, બરાબર હિસાબ આપતા નથી. 28 એકે મેં ચાર્જ લીધેલો, બરાબર. એ વખત જૂની કમિટી 3,53,000 મૂકીને ગયેલી, એ પણ શું નહીં. પછી જે અમારા સેમ્પલના પૈસા આવી એનું 2,30,000 એ પણ નથી, બરાબર. એટલે બેંક બેલેન્સ તો આવવું જોઈએ ને, અહીંથી કુલ લઈ જાય છે શું એ તો ખબર પડવી જોઈએ ને. એટલે અમે ઓડિટ શું ઓડિટ આવે પછી હિસાબ મળશે ને, પાયલીએ બાકી નહીં રાખવું એવું સેક્રેટરીએ અમને મૌખિક કીધેલું. ઓડિટનો તો કોઈ હિસાબ કોઈ સેક્રેટરીએ કહેતા નહીં. 3-4 વર્ષથી ઓડિટ થયું નહીં પણ મેં 27 એકે અરજી કરેલી, એમાં 16 પછી તે 23 સુધીનું ઓડિટ માંગેલું છે. 2016 તો 2023 સુધીનું ઓડિટ માંગેલું છે, એ આપતા નથી. એમને મળી જશે પોસ્ટની અરજી તો પણ આજે 1 મહિનો 10 દિવસ થયા તો એને આપતા નથી ઓડિટ કરવા માટે. એટલે આપ સાહેબને મારે પૂછવું છે કે ઓડિટ કરવામાં તમને શું તકલીફ છે વાઘપુર ડેરીની, બરાબર. મારું નામ રાઠોડ અજીતસિંહ પરબતસિંહ, વાઘપુર ડેરી ચેરમેન, બરાબર. એટલે અમારો હિસાબ થઈ જાય, સેક્રેટરી પૈસા આપવાનું કીધું તો ઓડિટ કરવામાં શું તકલીફ છે એમને? ઓડિટ કરી દો જમ બને એમ જલ્દી, બરાબર. અને મેં અરજીમાં બધું વિગતવાર લખેલું છે ઓડિટ સાહેબને, બરાબર. શું ડેરીમાં તકલીફ છે તમારી વાઘપુર ડેરીમાં? વાઘપુર ડેરીમાં સાહેબ મંડળી વાઘપુર મંડળી તરફથી છે ને હિસાબો કોઈ મળતા નહીં એવું કેવું થાય છે ચેરમેનનું. અને હિસાબો કોઈ સેક્રેટરીએ કહે છે કે અમે તમને પૈસા આપી દઈશું, જે નીકળશે તે પૈસા અમે આપી દઈશું, બરાબર. અને ઓડિટ હું હિસાબો કરી રહું એટલે હું ઓડિટ બોલાવું છું એવું સેક્રેટરીએ બોલ્યું છે. અમે 8 મહિના જે અમે અધિકારી ચેરમેન તરીકે ફરજ બજાવીએ છીએ. હવે એ વખતે અમે એવું કીધેલું છે કે સારું હું હિસાબ તમને આપી દઉં છું, શાંતિ રાખો. 8 મહિના અમે એમને ટાઈમ આપેલો છે. હવે એમ કહે છે કે મારો હિસાબ હજી પૂરો થયો નહીં એટલે હું ઓડિટ હું મારી જાતે બોલાવીને અને તમારે જે પૈસા નીકળશે એ હું તમને પરત પાછા આપી દઈશ. નહીં ખાતામાં તો કોઈ સાહેબ નહીં, નીલ જ બોલે છે. હા, તો કીધું ભરવાના જે થતા હોય ત્યાં પર ભરવા તૈયાર છીએ. 50,000 તો ના શકાલે, બરોબર છે.
બીજા ને કરતા આપણે ભરવાના છીએ જે હોય, પણ આ હું જગત થોડી લોનના તકલીફમાં વધારે પેલી થઈ ગયું છે એટલે બરાબર છે. આપણે ભરવા તૈયાર છું જે થતા હોય ને કરતા હોય બરાબર. આપણે ઓડિટ તો આ મહિનામાં આવી જ જશે લગભગ, એટલે બે વરનું થયું ખાલી ત્રણ વરનું બાકી છે એ હમણાં થઈ ગયું છે. મેરે રાઠોડ કુદરસિંહ પ્રતાપ છે. અમારા ડેરીમાં મને સભ્ય તરીકે મૂક્યા, અમે હિસાબો માગ્યા છે, ચેરમેન પાના સેક્રેટરી પાન કોઈ હિસાબો મળતા નહીં, કોઈ બેલેન્સ મળતું નથી. અને આપણા ડેરીમાં જે નીલત બતાવે છે આ ચેરમેન કિસ્સામે તો તપાસ કરો નહીં, ચેરમેન નામ એક પૂછીએ એટલે એ તો કે બેલેન્સ જ નથી. હવે પૈસા જોઈશું જોવા એ અમારે તો જોવું છે, નફો કે નુકસાન તો થતું દેખાવું જોવે ને ડેરીમાં, એ તો કોઈ દેખાતું જ નથી. ડેરીમાં સાહેબ આપણો હિસાબ મળતો નહીં બસ, બીજું કોઈ કેમ નહીં મળતો? તમે સભ્ય છો, હિસાબ તો માગે છે ચેરમેન, માગે છે પણ એ મળતો નહીં. ચેરમેન કીસ કે લોનો છે ને જે લોનો એમાં પૈસા કપાઈ જોઈશ એમ કીસ, લોનો વાળા ભરતા નહીં.